गुड मॉर्निंग मित्रों, छेल्ले आपणे विडियोनी अंदर प्लाज्मा प्रपल्सन विषे जोयुं हतुं। हवे अहीं आपणे प्लाज्मा नी अंदर टॉकमैक विषे समझशुं। तो टॉकमैक एक प्रकारनुं चेम्बर छे, ओके, जेमां प्लाज्मानो संग्रह करवामां आवे छे। बराबर, શું કરશું આપણે? પ્લાઝ્માને કન્ફાઇનમેન્ટ કરવામાં, ઓકે, એક પ્રકારનું શું બતાવે છે, ચેમ્બર જ આપણે આવેલું છે કે જેની અંદર પ્લાઝ્માને આપણે સંગ્રહ કરી શકતા હોઈએ છીએ। તો જોઈએ એના વિશે, સમજી લઈએ ડિટેલમાં। તો આ ચેમ્બર એક પ્રકારનું ટોરોઇડલ ચેમ્બર પણ કહેવામાં આવે છે। હવે ટોરોઇડલ ચેમ્બર કેમ? કેમ કે એને મેગ્નેટિક ફિલ્ડને એ રીતે આપણે ગોઠવતા હોઈએ છીએ। આપણે જોઈએ ટોરોઇડલ અને પોલોઇડલમાં આપણે શું ફેરફાર હોય છે એ પણ આગળ સમજીએ। અને એ ચેમ્બરની અંદર જે પ્લાઝ્મા હશે, પ્લાઝ્માના કણોને અંદર ન્યુક્લિયર ફ્યુઝનની પ્રોસેસ કરવામાં આવતી હોય છે। એ ચેમ્બરમાં શું કરવામાં આવે છે? જે પાર્ટિકલ હોય છે એ પાર્ટિકલમાં ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા, ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ કરવામાં આવે છે। બરાબર, અને આ ટોકમેકની સૌ પ્રથમ સમજૂતી કોને આપેલી હતી? સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો, લીવ એન્ડ્રીવિચ નામના વૈજ્ઞાનિકે, એન્ડ્રીવિચ, બરાબર, જે સાયન્ટિસ્ટ નામ શું હતું? લીવ એન્ડ્રીવિચ, જેને સૌ પ્રથમ ટોકમેક વિશે ખ્યાલ આપ્યો હતો અથવા ટોકમેકની શોધ કરેલી હતી। હવે ટોકમેકનું ફૂલ ફોર્મ તમને પૂછે તો ટોકમેકનું ફૂલ ફોર્મ થાય છે ટોરોઇડલ મેગ્નેટિક મેગ્નેટિક ચેમ્બર, ઓકે। ટોકમેકમાં આપણે જે TO તરીકે દર્શાવીએ છીએ એનો મતલબ કે ટોરોઇડલ, અને MA એટલે કે મેગ્નેટિક, C4 આપણે ચેમ્બર તરીકે દર્શાવી શકીએ છીએ। બરાબર, તો એક પ્રકારનું મેગ્નેટિક ચેમ્બર છે કે જેની અંદર આપણે પ્લાઝ્માનો સંગ્રહ કરવામાં આવે છે। તો અહીંયા બે પ્રકાર હશે, એક તો ટોરોઇડલ પણ કહેવામાં આવે છે, બીજા પોલોઇડલ પણ કહેવામાં આવે છે। આપણે જોઈએ એના વિશે સમજૂતી, તો આકૃતિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। તો આપણી પાસે એ આકૃતિ છે, તો અહીંયા આ આકૃતિમાં બંને કમ્બાઇન આપેલા છે ટોરોઇડલ ને પોલોઇડલની। તો આકૃતિ ઉપર તમે સમજશો તો આ ટોરોઇડલ મેગ્નેટિક ફિલ્ડની વાત કરી છે, એપ્લાય કરી છે આપણને આ ડાયરેક્શનની અંદર, ઓકે। તો અહીંયા આપણને કીધું છે કે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરેલી છે। જે સેન્ટરવાળો ભાગ છે એ શું બતાવે છે? સેન્ટ્રલ સોલેનોઇડની વાત કરી, અને જે બહારની જે વર્ટિકલ અક્ષ આપેલી છે હારી, જે છે પોલોઇડલ મેગ્નેટિક ફિલ્ડ અથવા એક કોઇલ છે, ફિલ્ડ ઉત્પન્ન કરતી કોઇલ દર્શાય છે કે જેની અંદર પોલોઇડલ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે। અને આ જે વચ્ચેનો ભાગ જે છે નળાકાર બતાવે છે એ પ્લાઝ્મા બતાવે છે, ઓકે। પ્લાઝ્માને આપણે આ રીતે એની અંદર સંગ્રહ કરવામાં આવે, અને આ પ્રમાણે બહારથી આપણે એને મેગ્નેટિક ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ આપણે લાગુ પડતા હોઈએ છીએ। બીજું શું દર્શાય છે એની અંદર જોઈએ તો મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ, અહીંયા પણ આ દર્શાય છે, મેગ્નેટિક લાઇન બતાવી છે, જે ફોર્સ લાગતો હોય છે એની મેગ્નેટિક લાઇન દર્શાવેલી છે। અને વચ્ચેના ભાગની અંદર તે અક્ષની દિશાની અંદર, વચ્ચેના ભાગની અંદર પ્લાઝ્મા કરંટ અથવા ટોરોઇડલ મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન બતાવેલી છે। ટોરોઇડલ મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન એટલે આ ભાગ રહે, ઓકે, એ ફિલ્ડ ડાયરેક્શન એટલે એને કેન્દ્રમાંથી જ પસાર થાય છે। બરાબર, એટલે આનો મતલબ એવો થાય કે આપણે જે બહારના ભાગમાં ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ કરીએ તો વચ્ચે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના અક્ષની દિશાની અંદર, અને એ જ દિશાની અંદર જે ઇલેક્ટ્રોન્સ તો આયન છે એ ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને શું કરતા હોય છે? હેલિકલ ગતિ કરતા હોય છે। આ પ્રમાણે આપણે જોઈએ તો હેલિકલ ગતિ કરતા આગળ જતા હોય છે, એ પણ કેવા હોય છે? અક્ષની ડાયરેક્શનની અંદર, બરાબર। અને જે ચેમ્બર બતાવી છે અથવા જે વેઝલ દર્શાય છે આડી નડી, એ કેવી છે? વેક્યુમ ચેમ્બર છે, અને સાહેબ જે કેન્દ્રમાં છે એ પ્લાઝ્મા આપેલો છે। તો આ એક આખું કન્સ્ટ્રક્શન છે આપણે કહી શકીએ છીએ ટોકમેકનું, ઓકે। તો આ પ્રમાણે આપણે ટોકમેકના કન્સ્ટ્રક્શનને દર્શાવી શકીએ છીએ। હવે હાલના જે સમય છે એની અંદર જે આપણે ઊર્જાની કટોકટીની વાત કરીએ તો એને પૂરી પાડવા માટે આ ટોકમેક એક શ્રેષ્ઠ ઉપાય છે, કેમ કે આની અંદરથી ખૂબ જ મોટી ઊર્જા મળતી હોય છે, અને
જે આપણા પાસે આ ટોકમેક છે એ ટોકમેકને એક પ્રકારે કૃત્રિમ સૂર્ય પણ કહેવામાં આવે છે, માનવ સર્જિત, બરાબર. એક પ્રકારનો કેવો છે, કૃત્રિમ સૂર્ય પણ કહેવામાં આવતો હોય છે. અહીં પ્લાઝ્માને આપણે જે આ ચેમ્બર આપ્યું છે એ ચેમ્બરની અંદર 10^-4 ટોર જેટલા નીચા દબાણે જે પ્લાઝ્મા વાયુ છે એ પ્લાઝ્મા વાયુ ભરવામાં આવતો હોય છે. અને આપણે જોઈશું તો આનો જે આકાર છે એ છેડા વગરનો છે, એટલે મતલબ કે આનો છેડો છે નહીં, ત્યાંથી પ્લાઝ્મા અહીંયાથી છટકી જવાની સંભાવના ઓછી છે. ઓકે, એટલે પ્લાઝ્માનો વ્યય થતો નથી. તો આ જે ટોરોઇડલ ચુંબકીય ક્ષેત્ર છે આપણું, જે મેગ્નેટિક ફિલ્ડ માટે જે ચેમ્બર છે આપણું, એ ચેમ્બરમાં જે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની મદદથી આપણે પ્લાઝ્માને કન્ફાઇનમેન્ટ એટલે કે સંગ્રહ કરવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ આકૃતિ પ્રમાણે કે એની અંદર જે ટોરોઇડલની ફરતે એ જે આખું ચેમ્બર બતાવેલું છે આપણું, ટોરોઇડલ મેગ્નેટિક ફિલ્ડ અથવા ગોઠવવામાં આવે છે. અને અહીંયા મેગ્નેટિક ફિલ્ડનો મતલબ એ જે દર્શાવે છે, જે રેડ કલર આ બતાવે છે એ પોલોઇડલ મેગ્નેટિક ફિલ્ડ છે, અને આ રીતે વર્ટિકલ આપવામાં આવી છે. જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કારણે જેની અક્ષની દિશાની અંદર, ચેમ્બરની અંદર અક્ષની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, બરાબર. અથવા વિદ્યુત પ્રવાહ આપણે એ દિશામાં ડાયરેક્ટ કે જેને લંબ દિશામાં હોય છે, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાના લંબ ડાયરેક્શનમાં હોય છે. ઓકે, તો અક્ષની દિશાની અંદર આપણને મેગ્નેટિક ફિલ્ડ મળતું હોય છે. તો આ પ્રમાણે આપણે પ્લાઝ્માને કન્ફાઇનમેન્ટ કરી શકીએ છીએ અને અંદર ફ્યુઝન પ્રોસેસ કરી શકતા હોઈએ છીએ. હવે મેં કીધું એ પ્રમાણે વચ્ચેના ભાગની અંદર જે ઇલેક્ટ્રોન્સ અથવા આયન્સ હશે એ શું કરશે, બળ રેખાને અનુસરીને હેલિકલ ગતિ કરતા હોય છે, જે અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. અને એ ચેમ્બરને સ્પર્શતા નથી, કેમ કે ચેમ્બરથી શું થશે, દૂર રહેશે. આપણે જોઈએ તો આ ભાગ ચેમ્બરનો છે, ચેમ્બરથી આટલું દૂર છે પ્લાઝ્મા બંને સાઈડથી. અને એ આપણે જોયું હતું પિન્ચ ઇફેક્ટની અંદર કે, અને બીજી કઈ રીતે આપણે પ્લાઝ્માને બળ રેખાઓની મદદથી અથવા ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મદદથી આપણે પ્લાઝ્માને સંગ્રહ કરી શકતા હોય છે એ પણ આપણે આગળની વિડીયોમાં જોયું હતું. તો આ રીતે આ ચેમ્બરની અંદર આપણે પ્લાઝ્મા સંગ્રહ કરી શકીએ છીએ, એની અંદર ફ્યુઝન પ્રોસેસ પણ કરી શકતા હોઈએ છીએ. હવે ચુંબકીય ક્ષેત્રના ગ્રેડિયન્ટ એટલે એના જે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો હશે, અહીંયા આપણે જે ચેમ્બર આપ્યું છે ચેમ્બરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ અને સતત પ્લાઝ્મા શું હોય છે, આ રીતે ટર્નિંગ રહેતો હોય છે, વળતો રહેતો હોય છે. તો ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થતો હોય અને સાથે સાથે ટર્નિંગ લેતો હોય છે, તો આના કારણે એક પ્રકારનું વિદ્યુત, જે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર કેવો હોય, એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરવા મળશે બંને. અને એક પ્રકારે એ ડાયપોલ રચતા હોય છે, અને એ ડાયપોલના કારણે આપણે એમ કહી શકીએ કે નવા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થતું હોય છે. કે આની અંદર જે પ્રોસેસ થશે ત્યારે ઇલેક્ટ્રોન્સ અને આયન્સ જે હશે અલગ અલગ દિશામાં એક પ્રકારનું ડાયપોલ રચશે, અને ડાયપોલના કારણે શું પડશે, આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એની અંદર ઉત્પન્ન થતી હોય છે. તો આ પ્રમાણે આપણે આ ચેમ્બરની મદદથી ફ્યુઝન પ્રોસેસ કરી શકતા હોઈએ છીએ, પ્લાઝ્માને સતત ગરમ રાખી શકતા હોઈએ છીએ. અને આ ટોકમેક એક પ્રકારના છે, આવા આના આના ઘણી બધી સમસ્યાઓના કારણે, અમુક પ્રોબ્લેમના કારણે અથવા એના એમ કહીએ કે એના ડિસએડવાન્ટેજના કારણે ધીમે ધીમે એની અંદર નવા નવા અપડેટ આવતા રહ્યા. અને એ અપડેટમાં એ જે ખામીઓ હતી એ ખામીઓ નિવારવામાં આવી હતી. એમાંનું એક ઉદાહરણ છે TFTR નું, એ પણ આ ટોકમેકનું જ એક ઉદાહરણ છે, બરાબર. તો એ TFTR પણ આ એક પ્રકારનું ચેમ્બર જ છે આપણી પાસે. હવે જો આ ચેમ્બર એ એકદમ ઇઝી નથી હોતા, જે આપણે સમજીએ એ પ્રમાણે આનું કન્સ્ટ્રક્શન બહુ હેવી હોય છે. તો તમે જોઈ શકશો આ એક વ્યક્તિ ઊભો છે, આ વ્યક્તિની સરખામણીમાં ચેમ્બર કેવડું મોટું છે. તો આ પ્રમાણે મોટા મોટા ચેમ્બર બનાવવામાં આવતા હોય છે. આના પછી ટોકમેકમાં આપણે એક જોયું TFTR, ત્યારબાદ T10 અને T15, આવા એના નવા નવા અપડેટ્સ આવતા રહ્યા છે. પછી JT અને JET, આવા અલગ અલગ પ્રકારના ટોકમેક વર્ઝન આપેલા હોય છે. મતલબ કે આવા નવા નવા સાધનો પછી જેમ જેમ ખામીઓ નિવારતા જઈએ અને નવા નવા સાધનો બનતા જઈએ. તો આ વાત થઈ ટોકમેકની. ઓકે, તો આ પ્રમાણે પ્લાઝ્માને ફ્યુઝન પ્રોસેસ કરવા માટે આવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીં આપણું જે પ્લાઝ્મા ફિઝિક્સ અને જે એપ્લિકેશન ઓફ પ્લાઝ્મા છે એના બે પાર્ટ્સ એટલે કે આપણો Unit 3 અહીંયા પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.